જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. અદ્ય વયમ પુનઃ ઉપસ્થિતોસ્મિ. અદ્ય અસ્માકં વિષય નિર્ગલકા ભવિષ્યકા આત્મનેપદી ધાતુ. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાના વિડીયોની અંદર જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે આપણે ભવિષ્યકાળના આત્મનેપદી પ્રત્યયનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આત્મનેપદી પ્રત્યયોના આધારે ધાતુરૂપોની રચના શીખીશું. અત્યાર સુધીમાં આપણે વર્તમાન કાળ જોયો, ત્યાર પછી યસ્તનભૂત કાળ જોયો, અને બંને કાળની અંદર પરસ્મયપદી અને આત્મનેપદી પ્રત્યયોની સાથે સાથે ધાતુરૂપોની રચના જોઈ. જે રીતે લખાણ માટે, જે રીતે વાક્ય રચના માટે વર્તમાન અને યસ્તનભૂત કાળ જરૂરી છે, તે જ પ્રકારે ભવિષ્યકાળ પણ ખૂબ આવશ્યક છે. તો આપણે જોઈએ ભવિષ્યકાળ આત્મનેપદી ધાતુરૂપોનો અભ્યાસ. પરંતુ જેમ આપણે અગાઉથી જોતા આવ્યા છે તે પ્રમાણે કે જ્યારે પણ આપણે ધાતુરૂપોની રચના કરતા હોઈએ છીએ ત્યારે ધાતુરૂપોની સાથે સાથે કેટલીક બાબતો મહત્વની છે તેને યાદ રાખવાની હોય છે. સૌથી પહેલું યાદ રાખવાનું કે તમે કયા કાળની અંદર રચના કરો છો. ત્યાર પછી આપણે જોવાનું છે કે વચન કયું છે, જેમ કે એક વચન છે, દ્વિવચન છે, બહુવચન છે. ત્યાર પછી ગણ જોવાનું છે કે કયા વર્ણની અંદર છે. તો આપણે જે પહેલેથી જોતા આવ્યા છીએ તે પ્રમાણે ગણ, તો પ્રથમ ગણ, ચતુર્થ ગણ, ષષ્ઠમ ગણ અને દસમ ગણ. સંસ્કૃતની અંદર કુલ 10 ગણ છે. એમાંથી આપણે મોટા ભાગે પ્રથમ, ચતુર્થ, ષષ્ઠમ અને દશમ ગણની વાત કરીએ છીએ. તો ત્યારે આપણે અ, ય, અ અને અય જે ગણની નિશાની છે તેને યાદ રાખવાની છે. આ ચર્ચા આપણે અત્યારથી નહીં, પરંતુ જ્યારે આપણે વર્તમાન કાળ શીખવાની શરૂઆત કરી ત્યારથી કરતા આવ્યા છીએ. ત્યાર પછી છે વિકરણ પ્રત્યયની વાત. તો ધાતુને વિકરણ પ્રત્યય તરીકે શ લગાડવામાં આવે છે. બરાબર છે. અહીંયા નોંધ લેવાની ખાસ કે શું લાગશે, તો કે શ લાગશે. જે રીતે આપણે યસ્તનભૂતકાળની અંદર જોયું હતું કે અ લાગે છે ધાતુના આગળ, તે રીતે અહીં ધાતુની પાછળ શું લાગશે, તો કે શ લગાડવામાં આવશે. પરંતુ જ્યારે શ લગાડવામાં આવે છે ત્યારે અહીંયા જોવાનું છે કે કેટલીક ધાતુઓમાં આવેલા શ આગળ ઈ ઉમેરવાનો થાય. કેટલીક ધાતુઓની અંદર જ્યારે રૂપ બનાવીએ ત્યારે આપણે આગળ ઈ ઉમેરવો પડે છે. બરાબર. આ જ્યારે ઈ ઉમેરાય છે ત્યારે શું થાય છે, કે જ્યારે શ આગળ ઈ ઉમેરાય ત્યારે દંત્ય સ મૂર્ધન્ય શમાં પરિવર્તિત થઈ જાય. સસ્તુનો સ શું થઈ જાય, ષટકોણનો સ. એટલા માટે અગાઉ જેમ આપણે વાત કરી હતી કે ઘણા પાઠની અંદર આપણે જ્યારે ભવિષ્યકાળનો રૂપ જોઈએ તો ક્યાંક ક્યાંક સસ્તુના સ વાળો શ હોય, તો ક્યાંક ક્યાંક ષટકોણના શ વાળો સ હોય. એનું કારણ છે આ નિયમ. એટલે એ આપણે એક મહત્વની બાબત ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી જેમ અગાઉથી હું કહેતો આવ્યો છું તે પ્રમાણે પુરુષ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને હવે આપણે જોઈશું ક્રિયાપદનું બંધારણ. કારણ કે કોઈપણ વાક્યની રચના માટે આપણને વાક્ય રચના આપવી જોઈએ, કર્તા, કર્મ અને ક્રિયાપદ પ્રકારની. તે રીતે કોઈપણ ક્રિયાપદની રચના માટે પણ અંદર મહત્વની બાબતો હોય છે. હવે કઈ મહત્વની બાબતો છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા મહત્વની બાબત છે ધાતુ, મૂળ ધાતુ. ત્યાર પછી એની અંદર ઉમેરવામાં આવે છે જે વિકરણ પ્રત્યય છે આપણું, અને કાળવાચક પ્રત્યય એટલે જે અહીંયા પ્રત્યય હશે એ. બરાબર. એ ઉમેરાય છે. હવે અગાઉ જેમ વાત કરી હતી કે આ શ અને કાળવાચક પ્રત્યય એટલે બધું અહીંયા આપણે એક જ રૂપે બનાવી દીધું છે. એટલે બેઠું તમારે ધાતુની સાથે આ રૂપને જોડવાનું થાય છે. જેવું ધાતુની સાથે આ રૂપ જોડાઈ જશે એટલે ભવિષ્યકાળનો ક્રિયાપદ તૈયાર થઈ જશે. હવે યાદ કરી લઈએ આપણે એક વાર દોરી લઈએ, કારણ કે આ પ્રત્યયો અગાઉ આપણે શીખ્યા છે. શે શ્યામહે, શ્યામહે. શશે શેથે, શદ્ભે. શતે શેતે અને શ્યામે. બરાબર છે. હવે એના આધારે આપણે ક્રિયાપદની રચના કરવાની છે. તો સૌથી પહેલા જરૂર પડે છે ધાતુ. અહીંયા આપણે ઉદાહરણમાં એક ધાતુ લઈએ છીએ લિખ. લિખ ધાતુ, એની ઉપર આપણે કામ કરીશું. તો આપણો ક્રિયાપદ શું કહે છે કે તમારે પહેલાં તો ધાતુ લઈ લેવાની છે. ચાલો લિખ ધાતુ આપણે લઈએ. ધાતુ મુખ્ય હલત હોય, પરંતુ આપણે અહીંયા વિકરણ પ્રત્યય તરીકે ગણની નિશાની જે અ છે એ પ્રમાણે જોઈએ. અ ઉમેરે તો આખો આદેશનું ધાતુ લિખ તૈયાર થઈ ગયું. હવે આ લિખની અંદર આપણે શું કરીશું, તો કાળવાચક પ્રત્યય ઉમેરીશું એટલે અહીંયા છે શી, તો અહીંયા શ ઉમેરી દઈએ. આ થઈ ગયું લિખ છે. પરંતુ આ લિખ એવી ધાતુ છે જેના આગળ ઈ ઉમેરાય છે. એટલે હવે આપણે અહીંયા જોઈશું તો આપણે આગળ ઉમેરવાનું થાય છે ઈ, જેના કારણે અહીંયા આપણે ઉમેરીશું ઈ. તો હવે થઈ ગયું લિખી શે.
હવે તમારે વિચાર કરવાનો કે અહીંયા આપણે આગળ ઈ ઉમેરી દીધો છે તો ઈ ઉમેરવાને કારણે ક શ આવશે. તો અહીંયા નિયમ શું કહે છે કે ષટ્પદના સમમાંથી સોરી ષષ્ઠીના સમમાંથી ષટ્પદનો શ થાય, એટલે આપણે અહીંયા ષટ્પદનો શ લઈએ લખી છીએ. ખ્યાલ આવી ગયો? આ ષટ્પદનો શ થવાનું કારણ છે અહીંયા આગળ ઈ ઉમેરાયું છે, એ જ રીતે અહીંયા પણ થશે. જો તમને ક્યાંય પણ સમસ્યા
મેસેજ કરી શકો છો, અથવા તો મારા પેલા કોન્ટેક્ટ નંબર ઉપર તમે મેસેજ કે કોલ કરી શકો છો. ખૂબ સરસ રીતે આપણે આ ધાતુ રૂપો શીખીશું. આ વિડીયોનો